સતાનંદ સામે ત્યાં સુધી લખ્યું છે કોઈ એવું પાપ નથી કે જે મહા સ્નાનથી દૂર ન થાય આટલે બધું વાક્ય લખ્યું કોઈ એવું પાપ નથી કે જે સ્નાનથી દૂર ન થાય હિંમત ચડે તો કરજો સૌથી મોટું ફળ સમુદ્ર સ્નાન લખ્યું મહાસ્નાન એનો યોગ ન હોય તો મહાનદી લખી છે એનો યોગ ન હોય તો તળાવ લખ્યું છે એનો યોગ ન હોય તો પછી ઘરે માટલું પણ ખુલ્લામાં અગાસી મૂકવાનું ખુલ્લા ફળિયા મૂકવાનું જ્યાં પવન અફળાય અને કોરો માટલું હોવું જોઈએ પાછું રીઢું નહીં આપણે સત્સંગ જેવું કોરો માટલું હોવું જોઈએ અને આ માટલું પાણી ભરીને હાજા ભરી રાખવાનું ચૂલા ઉપર નહીં હોય પાછું અને એમાં પાણી પછી હવારે એનું સ્નાન કાળા તલ નાખવાના પ્રસાદીની માટી છે નાખી દેવાની અને એ માટલા જે સ્નાન કરે ત્યારે લખ્યું છે કે મહા સ્નાન કર્યું કાંઈ અને એમાંય એક વાર મહિનામાં સમુદ્ર સ્નાન કરી આવે તો એને મહિનાનું માકન ફળ મળી જાય આવું લખ્યું છે પછી સ્વામીએ લખ્યું પાછું કે મહાનદીમાં બે વાર સ્નાન કરે એક વાર સ્નાન કરે તો પંદર દિવસના માકસન નું ફળ મળે કેવું બે વસ્તુ લખ્યું કુવ નથી લખ્યો કુવ પણ સ્વામીએ લખ્યું છે મહારાજ પોતે માકસ્નાન કરવા જતા મુક્તાનંદ સ્વામી ત્યાં ગરડપુરથી સ્નાન કરવા જતા અને મહારાજના રથમાં બેહરીને લઈ આવતા પાછા આપણે ગુરુકુલમાં વર્ષોથી મહાક સ્નાનનો પરંપરા બહુ મોટી છોકરાઓ પાંચસો પાંચસો છોકરા બસો બસો છોકરાઓ મહાસ્નાન કરતા હોય સ્નાન કરે ત્યારે મંત્ર છે ને આપણે સ્વામિનાથ બરાબર છે પણ સ્નાન કર્યા પછી ઠાકોરજીની પ્રતિમા ખુરશી પર પધરાવી હોય તો પાંચ દંડવ કરે અને પ્રદક્ષિણા કરતા હોય છે અથવા મંદિર હોય તો ત્યાં કરતા હોય છે ત્યારે મહાક સ્નાન આવતીકાલથી શરૂ થાય છે જેને ઈચ્છા હોય એ કરવા પ્રયાસ કરજો હારે આઠ કોળિયાના ચાંદ્રને કોઈ કરતા હોય ઓલા ચાંદ ઘણા સંતો ચાંદ્રાય ને હારે કરતા હોય છે